जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, आई वेलकम यू ऑल इन लेक्चर ऑफ रिवीजन प्लस पेपर सॉल्यूशन ऑफ यूनिट वन पार्ट वन। तो आज आपणे जे छे ए जीटी यूनिवर्सिटी में पूछायेला अने मोस्ट आईएमपी क्वेश्चन जे छे एना जे क्वेश्चन छे ए साथे एना सॉल्यूशन जे छे ए आपणे जोईशुं। ओके, तो आ चेप्टर नी अंदर जे छे ए अत्यार सुधी मां छेल्ला पांच पेपर मां जे छे ए 14 प्रश्नों जेवा पूछाया छे। एमांथी 7 प्रश्नों जे छे ए पार्ट वन मां आपणे डिस्कस करीशुं अने पाछळना जे बीजा 7 प्रश्नों छे ए आपणे पार्ट टू मां डिस्कस करीशुं। ओके, सो आजे आपणे जे छे ए खास तो 2 मार्क्स ना क्वेश्चन जे छे ए रिवाइज करवाना छे અને જે મોટી થિયરીઓ છે એની યુટ્યુબ લિંક જે છે એ તમને આ 2 પાર્ટ 2 ના અંતે એક પીડીએફ આપવામાં આવશે, એમાં જે છે એ અપલોડ કરવામાં આવી છે, અથવા તો પાર્ટ 1 ના જોડે જ હું એને અપલોડ કરી દઈશ। એટલે કે એ મોટા પ્રશ્નોના જે આન્સર જે છે તમારે યુટ્યુબ લિંકમાંથી શીખવાના છે, અને સાથે જે છે એ શોર્ટ ક્વેશ્ચન જે છે એ અહીંયા હું તમને મોસ્ટલી સમજાવી દઉં છું। અને આ જે શોર્ટ ક્વેશ્ચન છે એવા શોર્ટ ક્વેશ્ચન છે કે જે 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં પણ જુદી જુદી રીતે પૂછાયેલા છે। તો ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1। કેરેક્ટરિસ્ટિક ઓફ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ। તો આ જે ક્વેશ્ચન જે છે એ સમર 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે। ઓકે, તો આપણે જોઈએ કે ભાઈ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ ની અંદર સૌથી પહેલા જો વાત કરીએ તો આપણું ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ ઇટ follows bottom up approach, એટલે કે બોટમ અપ એપ્રોચ જે છે એ ફોલો કરે છે। બીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો પ્રાઇમરી ફોકસ જે છે એ ઇઝ given to object, એટલે કે પ્રાઇમરી ફોકસ જે છે એ ઓબ્જેક્ટ ઉપર કરવામાં આવે છે। પછી બીજી વસ્તુ જે છે એ પ્રોગ્રામ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ known as object, એટલે કે પ્રોગ્રામ જે છે એમને નાના નાના ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે જેને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે। કે બીજી વસ્તુ ડેટા એન્ડ ફંક્શન્સ આર ડિફાઇન્ડ inside the class, it means that કે ડેટા અને ફંક્શન જે છે એ ક્લાસની અંદર જ જે છે એ ડિફાઇન કરવામાં આવ્યા છે, એટલે ડેટા અને ફંક્શનનો ઉપયોગ જે છે એ ઓબ્જેક્ટ દ્વારા જ કરવામાં આવે છે। ઓબ્જેક્ટ સિવાય આપણે જે છે એ ડેટા અને ફંક્શનનો ઉપયોગ કરી શકતા નથી। અને આપણે પાંચમી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો objects of the same class communicate with
each other using member function. ओके એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જોઈએ તો સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક કે ભાઈ એ બોટમ અપ એપ્રોચનો ઉપયોગ કરે છે. બીજી વસ્તુ કે પ્રાઇમરી ફોકસ જે છે એ ઓબ્જેક્ટ ઉપર જ કરવામાં આવે છે. પ્રોગ્રામ જે છે એ નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે જેને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. સાથે ડેટા અને ફંક્શન જે છે એ ક્લાસની અંદર જ ડિફાઇન કરવામાં આવે છે અને જેનો ઉપયોગ કરવો હોય તો ઓબ્જેક્ટ થ્રુ જ કરી શકાય છે. અને ઓબ્જેક્ટ ઓફ ધ સેમ ક્લાસ જે છે એટલે કે એક જ ક્લાસના ઓબ્જેક્ટ હોય તો એકબીજા જોડે મેમ્બર ફંક્શનનો ઉપયોગ કરી અને કમ્યુનિકેટ કરી શકે છે. તો આ જે છે એ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. હવે ક્વેશ્ચન નંબર 2 જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 છે ડિફરન્સ બિટવીન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એન્ડ પ્રોસીઝર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને સતત જે છે એ સમર 2018, સમર 2019 અને સમર 2020 માં કન્ટિન્યુઅસ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આપણે એ ડિફરન્સ જે છે આપણને ખબર જ છે, છતાંય આપણે એ જોઈ લઈએ કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને પ્રોસીઝર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વચ્ચે શું ફેર છે. તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને સાથે જે છે એ પ્રોસીઝર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આપણે જે છે એ વાત કરીએ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ બોટમ અપ એપ્રોચ જે છે એનો ઉપયોગ કરે છે, જ્યારે પ્રોસીઝર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ ટોપ ડાઉન એપ્રોચ જે છે એનો ઉપયોગ કરે છે. પછી બીજો મુદ્દો જોઈએ તો અહીંયા જે છે એ પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ જે છે એ સેને આપવામાં આવે છે, ઓબ્જેક્ટને આપવામાં આવે છે, જ્યારે અહીંયા જે છે પ્રોસીઝર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ જે છે એ સેને આપવામાં આવે છે, ફંક્શનને આપવામાં આવે છે. પછી આપણે આગળના મુદ્દાની વાત કરીએ તો પ્રોગ્રામ્સ આર ડિવાઇડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ, તો એને જે છે એ આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ, જ્યારે પ્રોગ્રામ જે છે એ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ, તો એ જે છે એ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની વાત કરીએ તો ડેટા જે છે એ કેન નોટ મૂવ ફ્રીલી, એટલે કે ડેટા જે છે એ એક જગ્યાએથી એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં ફ્રીલી ફરી શકતો નથી, જ્યારે પ્રોસીઝર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ડેટા કેન મૂવ ફ્રીલી ફ્રોમ વન ફંક્શન ટુ અનધર ફંક્શન. પછી જે છે એ વાત કરીએ તો આપણું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ ડેટા હાઇડિંગની ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે, જ્યારે પ્રોસીઝર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ ડઝ નોટ પ્રોવાઈડ ડેટા હાઇડિંગ
ફેસિલિટી કે સાથે સાથે જે છે એ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગની અંદર જે છે એ ડેટા અને ફંક્શન ઇઝીલી એડ કરી શકાય છે. જ્યારે પ્રોસીઝર ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ડેટા અને ફંક્શન કેન નોટ બી એડેડ ઇઝીલી. ઓકે, તો આ જે છે જનરલી મેઇન ડિફરન્સ છે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ અને પ્રોસીઝર ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગનો. જો તમને આ પ્રશ્ન બે માર્ક્સની અંદર પૂછાય છે તો તમારે આટલે સુધી જ લખવાનું છે, જો બે માર્ક્સમાં પૂછાય તો, અને જો બે માર્ક્સ કરતા વધારે માર્ક્સમાં પૂછાય તો પછી નીચેના બે મુદ્દા લખવાના. કહેવાનો મતલબ શું કે બે માર્ક્સમાં પૂછાય તો ચાર મુદ્દા લખવાના, ત્રણ માર્ક્સમાં પૂછાય તો છ મુદ્દા લખવાના. પણ આ જ ક્વેશ્ચન જે છે એ ત્રણ માર્ક્સની અંદર પણ પૂછાયેલો છે, એટલે આપણે જે છે એ આ જે પ્રશ્ન છે એના છ મુદ્દા લખ્યા છે. પણ જો એક્ઝામમાં બે માર્ક્સની અંદર પૂછાય છે તો તમારે એના ચાર જ મુદ્દા લખવાના રહેશે. પછી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર થ્રી, રેફરન્સ વેરિયેબલ. તો રેફરન્સ વેરિયેબલનો ક્વેશ્ચન જે છે એ સમર 2020 અને વિન્ટર 2019 ની અંદર પૂછાયેલો છે. ઓકે, એક જે ક્વેશ્ચન જે એક પરીક્ષા છે એની અંદર જે છે એ ખાલી રેફરન્સ વેરિયેબલની સિન્ટેક્સ પૂછાઈ છે, અને બીજા જે છે એની અંદર બીજા પેપરની અંદર વોટ ઇઝ અ રેફરન્સ વેરિયેબલ એવી રીતના પ્રશ્ન પૂછાયો છે. એટલે આપણે બે બે વસ્તુ આપણે આની અંદર લઈ લઈએ છીએ કે ભાઈ રેફરન્સ વેરિયેબલ સૌથી પહેલા તો કોને કહેવાય. તો વોટ ઇઝ અ રેફરન્સ વેરિયેબલ, તો રેફરન્સ વેરિયેબલ જે છે એ શું કરે છે, તો કે રેફરન્સ વેરિયેબલ અલાઉ અસ ટુ ક્રિએટ એન અલ્ટરનેટિવ નેમ ફોર ઓલરેડી ડિફાઇન્ડ વેરિયેબલ. એટલે કે ક્યારેક તમને એવું પૂછાય કે ભાઈ વોટ ઇઝ ધ રેફરન્સ વેરિયેબલ, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ રેફરન્સ વેરિયેબલ અલાઉ અસ ટુ ક્રિએટ અલ્ટરનેટિવ નેમ ફોર ધ ઓલરેડી ડિફાઇન્ડ વેરિયેબલ. એટલે કે જે વેરિયેબલ ઓલરેડી ડિફાઇન્ડ છે એ વેરિયેબલને જે એનું અલ્ટરનેટિવ નામ આપવા માટે જે છે એ રેફરન્સ વેરિયેબલનો ઉપયોગ થાય છે. અને જો રેફરન્સ વેરિયેબલની આપણે જે છે એ સિન્ટેક્સની વાત કરીએ તો રેફરન્સ વેરિયેબલની અંદર સિન્ટેક્સ જે છે એ ડેટા ટાઈપ, પછી છે એન્ડ, પછી રેફરન્સ નેમ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ નેમ. તો આવી રીતે જે છે એ આ એની સિન્ટેક્સ છે. એટલે કે ડેટા ટાઈપ એન્ડ રેફરન્સ નેમ, એટલે કે આપણે જે અલ્ટરનેટિવ નામ રાખવું છે એ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ નેમ, એટલે કે વેરિયેબલનું ઓરિજિનલ જે નામ છે એ. જો દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોઈ પણ વેરિયેબલનું જો નામ રાખવું હોય તો કેવી રીતે રાખી શકાય, તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ સપોઝ કે અહીંયા છે કે ઇન્ટીઝર કાઉન્ટ, કે અહીંયા લખેલું છે કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 5, તો હું જે છે એ ઇન્ટીઝર એન્ડ
इंक्रीमेंट इज इक्वल टू काउंट आवी रीते जे छे ए रेफरन्स वेरिएबल क्रिएट करी शकू छू। आनो मतलब शू थाय छे के दिस इज ए डेटा टाइप, दिस इज द रेफरन्स नेम एंड दिस इज द वेरिएबल नेम। ओके, तो आज छे ए रेफरन्स वेरिएबल छे। हवे जे छे आपणे જોવાનું છે क्वेश्चन नंबर 4। હવે ક્વેશ્ચન નંબર 4 જે છે એ વારંવાર જુદી રીતે જે છે એ એક્ઝામ ની અંદર પૂછાય છે। તો આની અંદર પૂછાયું છે કે ભાઈ ડિફાઈન એક પોલિમોર્ફિઝમ અને બીજું જે છે એ એન્કેપ્સ્યુલેશન। ઓકે, તો આવી રીતે બે જો પોલિમોર્ફિઝમ અને એન્કેપ્સ્યુલેશનની ડેફિનેશન માગી છે, એટલે કે આપણે આ બંનેની ખાલી ડેફિનેશન જ લખવાની છે। અને આ પ્રશ્ન જે છે એ સમર 2018 અને સમર 2020ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે। તો ચલો જોઈએ પહેલા તો પોલિમોર્ફિઝમ ની ડેફિનેશન શું થાય છે। તો કે સૌથી પહેલા આપણે જોવાનું છે પોલિમોર્ફિઝમ। તો પોલિમોર્ફિઝમ ની ડેફિનેશન શું છે? તો કે ધ પ્રોસેસ ઓફ using same thing for different purpose is known as polymorphism। એટલે કે ધ પ્રોસેસ ઓફ યુઝિંગ અ સેમ થિંગ, એટલે કે એકની એક વસ્તુ આપણે અલગ અલગ પર્પઝ માટે જો ઉપયોગ કરીએ છીએ તો એ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે। અને પોલિમોર્ફિઝમ જે છે એ એના બે પ્રકાર છે, એક છે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ અને બીજું છે રન ટાઈમ પોલિમોર્ફિઝમ। એના પછી સેકન્ડ હતું એન્કેપ્સ્યુલેશન। તો એન્કેપ્સ્યુલેશન ની ડેફિનેશન શું થાય છે? તો કે ધ પ્રોસેસ ઓફ બાઇન્ડિંગ data and its associated function into a single unit is known as ડેટા એન્કેપ્સ્યુલેશન। ઓકે, એટલે કે આપણે ડેટા અને એના રિલેટેડ જેટલા પણ ફંક્શન છે એ દરેકે દરેક ફંક્શનને આપણે સિંગલ યુનિટમાં બાઇન્ડ કરીએ તો એને ડેટા એન્કેપ્સ્યુલેશન અથવા તો એન્કેપ્સ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણો પાંચમો પ્રશ્ન જે છે એ સિન્ટેક્સ ઓફ રેફરન્સ વેરિયેબલ છે।
જે આપણે આગળના આગળ થોડી વાર પહેલા જ છે એ રેફરન્સ વેરિયેબલની થિયરીની અંદર જોઈ ગયા છીએ. એટલે હવે જે છે એ આપણે પ્રશ્ન નંબર 6 લઈએ છીએ, જેનું નામ છે સ્કોપ રિઝોલ્યુશન. This is the most IMP પ્રશ્ન કે જે સૌથી વધારે પૂછાયો છે. તો આ જે છે એ વિન્ટર 2019 અને સમર 2019 ની પરીક્ષાની અંદર સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની થિયરી જે છે એ પૂછાય છે. તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે છે એ C++ દ્વારા જે છે એ શોધવામાં આવ્યો છે, અને એને જે છે એનો સિમ્બોલ જે છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો સિમ્બોલ જે છે એ આવી રીતનો છે. ઓકે, ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ ધ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. જે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે છે એ બે વસ્તુ માટે ઉપયોગમાં અથવા તો બે પર્પઝ માટે ઉપયોગમાં આવે છે. એક, સૌથી પહેલા કે ટુ સ્પેસિફાય વિચ મેમ્બર ફંક્શન બિલોંગ ટુ વિચ ક્લાસ. એટલે કે પહેલો ઉપયોગ જે છે એ આપણે અથવા તો પહેલો પર્પઝ જે છે એ શેના માટે ઉપયોગમાં આવે છે સ્કોપ રિઝોલ્યુશન, તો કે સ્પેસિફાય કરવા માટે કે મેમ્બર ફંક્શન બિલોંગ ટુ વિચ ક્લાસ, એટલે કે કયું મેમ્બર ફંક્શન કયા ક્લાસનું છે એ વસ્તુ દર્શાવવા માટે જે છે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ધ મેમ્બર ફંક્શન ઓફ ધ ક્લાસ જે છે એ ઇનસાઇડ ક્લાસ છે કે આઉટસાઇડ ઓફ ધ ક્લાસ છે એ વસ્તુ નક્કી કરવા માટે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો આપણને ખબર છે કે આપણું ફંક્શન જે છે એ જો ક્લાસની અંદર જ હોય તો એને આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરથી દર્શાવવાની જરૂર નથી પડતી. પણ જો આપણો ક્લાસનો મેમ્બર જે છે એ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ હોય તો એ મેમ્બર ફંક્શનને એક્સેસ કરવા માટે જે છે એ આપણે સ્કોપ રિઝોલ્યુશનનો ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે પહેલો ઉપયોગ જે છે એ ટુ સ્પેસિફાય વિચ મેમ્બર ફંક્શન બિલોંગ ટુ વિચ ક્લાસ, એટલે કે આપણું મેમ્બર ફંક્શન જે છે એ ઇનસાઇડ ધ ક્લાસ છે કે આઉટસાઇડ ઓફ ધ ક્લાસ છે એ વસ્તુ માટે કરવામાં આવે છે. ઓકે, અને એનો બીજો ઉપયોગ જે છે એ આપણે ટુ એક્સેસ ગ્લોબલ વર્ઝન ઓફ વેરિયેબલ, એટલે કે જે ગ્લોબલ વર્ઝન ઓફ વેરિયેબલ છે એને એક્સેસ કરવા માટે જે છે એ પણ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરવા માટે થાય છે. એટલે કે જો બે માર્ક્સની અંદર પૂછાયું હોય તો તમે આટલું લખી શકો છો કે આનો મેઇન પર્પઝ શું છે. જો આ બે માર્ક્સ કરતા વધારે પૂછાયું હોય અને પૂછાય જ છે તો એ વખતે જે છે તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરને ડિટેલમાં લખવો પડશે, જે આપણે તમે યુટ્યુબ લિંકની અંદર જોઈ શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 7, કે ભાઈ એપ્લિકેશન ઓફ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ, એટલે કે OOP. આ પ્રશ્ન જે છે એ વિન્ટર 2019 અને સમર 2018 ની અંદર પૂછાયેલો છે. ઓકે, તો ચલો આપણે જોઈ લઈએ કે ભાઈ C++ અથવા તો ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ કે C++ ની એપ્લિકેશન, એટલે કે આનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે. તો મેઇન તો જે છે એ સિસ્ટમ સોફ્ટવેર ડેવલપ કરવા માટે જે છે એ ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે એટલે કે સચ એઝ MS વિન્ડોઝ.
એટલે કે સિસ્ટમ સોફ્ટવેર જેવા કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, પછી સાથે સાથે જે છે એ એપ્લિકેશન સોફ્ટવેર જે છે એ એપ્લિકેશન સોફ્ટવેર બનાવવા માટે પણ એસડબલ્યુ એટલે સોફ્ટવેર, એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર બનાવવા માટે પણ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય છે. સાથે સાથે જે છે એ ડિવાઇસ ડ્રાઈવર્સ, એટલે કે ડિવાઇસના ડ્રાઈવર બનાવવા માટે પણ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય છે. સાથે સાથે જે છે એ એમ્બેડેડ સોફ્ટવેર, એટલે કે એમ્બેડેડ સોફ્ટવેર બનાવવા માટે પણ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય છે. પછી જે છે એ આ એના એડવાન્ટેજ નથી હો, એડવાન્ટેજ એટલે કે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ વાપરવાથી શું ફાયદો થાય છે એ, અને એપ્લિકેશન ઓફ ધ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ શેમાં શેમાં વાપરી શકાય, શેમાં શેમાં એનો યુઝ કરી શકાય. તો કે એમ્બેડેડ સોફ્ટવેર બનાવવા માટે, ડિવાઇસ ડ્રાઈવર બનાવવા માટે, એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપ કરવા માટે, સિસ્ટમ સોફ્ટવેર ડેવલપ કરવા માટે, સાથે જે છે એ હાઈ પરફોર્મન્સ સર્વર અને ક્લાયન્ટ એપ્લિકેશન બનાવવા માટે, સાથે સાથે જે છે એ ગેમ્સ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે, સાથે સાથે જે છે એ CAD સોફ્ટવેર, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, એ CAD ના સોફ્ટવેર બનાવવા માટે પણ જે છે એ ઉપયોગમાં થાય છે. અને આપણું જે છે એ સાથે સાથે ફોટોશોપ, પછી ઇલ્યુસ્ટ્રેટર, પછી એક્રોબેટ જેવી વિવિધ એપ્લિકેશનો બનાવવા માટે પણ આપણે આ જે છે એ આપણું ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીએ છીએ. તો આવા પ્રકારના પ્રશ્નો જે છે એ તમારા યુનિવર્સિટીની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આટલું જ. નવા લેક્ચરમાં મળીશું થોડા નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ, અસ્તુ.